આગળ વાત કરીએ અત્યારે હાલ ટૂંક સમયમાં જ થોડાક જ દિવસોમાં રથયાત્રા યોજાવાની છે ત્યારે આ રથયાત્રાને લઈને આવતીકાલે એક મહત્વની બેઠક યોજવામાં આવશે કેવી રીતે આ રથયાત્રા યોજાશે કારણ કે અમદાવાદનો ખૂબ જ મોટો પ્રસંગ છે ભગવાન જગન્નાથની રથયાત્રા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે રથયાત્રા માટે પીએમ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે 143મી આ રથયાત્રાના માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તેને લઈને એક મહત્વની બેઠક યોજવામાં આવશે અને અનેક મુદ્દાઓ પર चर्चा कराशे के केवी रीते रथयात्रा नू आयोजन करवामां आवे एक तरफ कोरोना नी महामारी लोको एकत्र न थाय तेनू ध्यान राखवू जरूरी अने बीजी तरफ रथयात्रा केवी रीते उजवाशे तेने लईने प्रश्न तो हाल आवतीकाले रथयात्रा ने लईने महत्वनी बैठक एक योजावा जई रही छे तेने लईने ज વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ જોડાયા છે આપણી સાથે ભાવેશ જણાવશો આવતીકાલે એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે જ્યારે ટૂંક સમયમાં રથયાત્રા યોજાવાની છે કેવી રીતે યોજાશે આ રથયાત્રા તેને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે અને સાથે જ કોણ કોણ આ બેઠકમાં હાજર રહેશે જગના ખાસ કરીને ભગવાન શ્રી જગન્નાથની 143મી રથયાત્રાની હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આપણે જગન્નાથ મંદિરની જે ખાસ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે આ મંદિરમાં હવે જે રીતે લોકડાઉન આજે છેલ્લો દિવસ છે આવતીકાલથી અનલોક એક શરૂઆત થાય છે અને 23મી તારીખે રથયાત્રાનો દિવસ છે ત્યારે ખાસ કરીને રથયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ અપાયું છે અને આવતીકાલે મહત્વની બેઠક યોજાવાની છે જે બેઠકમાં મહત્વના જે મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચાઓ કરવામાં આવશે મંદિરના ટ્રસ્ટીગણ અને પૂજારી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ દ્વારા મીટિંગ યોજાશે ખાસ કરીને 8 તારીખથી ધાર્મિક સંસ્થાઓ પણ ખોલવાનો ગઈકાલે સરકારે આદેશ કર્યો છે ત્યારે જગન્નાથ મંદિરની બહાર ખાસ કરીને એક સેનેટાઈઝ ટર્નલ પણ બનાવવામાં આવ્યો છે કારણ કે જે દર્શનાર્થીઓ અહીંયા આવશે તેઓ સેનેટાઈઝ થયા બાદ જ ટર્નલની બહાર અંદરથી પ્રવેશ કરી શકે અને ભગવાનના દર્શન કરી શકે એટલે કે તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે માત્ર હવે 8મી તારીખની રાહ જોવાઈ રહી છે ખાસ કરીને જોઈ શકાય છે કે આ સેનેટાઈઝ ટર્નલમાં કામગીરી જે પ્રકારે હાથ ધરાય છે કોઈ પણ દર્શનાર્થી અહીંયા આવે તો સેનેટાઈઝ થયા બાદ જ મંદિરની અંદર પ્રવેશે તે પ્રકારના ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે બીજી તરફ આપણે ખાસ કરીને મંત્ર ન્યૂઝની સ્ક્રીન ઉપર બતાવવાના પ્રયાસ કરીશું કે ભગવાન શ્રી જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામના જે રથ છે તે રથ પણ હવે અહીંયા તૈયાર કરી દેવાયા છે અને તે રથ અમદાવાદની નગરચર્યાએ નીકળશે કે કેમ અને નીકળશે તો કેટલા લોકો સાથે નીકળશે કેટલા લોકો રથયાત્રામાં જોડાશે તમામ બાબતોએ આવતીકાલે ચર્ચા કરવામાં આવશે અને રથયાત્રામાં ખાસ કરીને જે પ્રકારે અગાઉ પણ માહિતીઓ આપવામાં આવી હતી કે લોકોને ટીવીમાં ઘરે બેઠા બેઠા જ રથયાત્રા નિહાળવાની રહેશે અને માત્ર અમુક નક્કી કરાયેલા લોકો જ ખાસ કરીને રથયાત્રામાં જોડાશે એટલે કે રથયાત્રા નીકળશે અને તેમાં કઈ રીતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે તે તમામે તમામ બાબતોએ ચર્ચા કરવામાં આવશે આવતીકાલે અને આવતીકાલે જે પ્રકારે જાહેરાત કરશે કે રથયાત્રા કઈ રીતે નીકળશે કારણ કે હવે 5મી તારીખે જો વાત કરીએ તો જળયાત્રા પણ યોજાવાની જ છે ત્યારે જળયાત્રામાં કયા પ્રકારની વ્યવસ્થા રહેશે તમામે તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તે બાદ મહત્વના નિર્ણયો આવતીકાલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા જાહેર કરાશે ચોક્કસથી આપે જણાવ્યું જે રીતે ભાવેશ કે આવતીકાલે આ બેઠક યોજાવાની છે કેવી રીતે રથયાત્રાને લઈને આયોજન કરાશે તેને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે ત્યારે મંદિરના ટ્રસ્ટી સહિત બીજા કેટલા લોકોને આ બેઠક માટે બોલાવવામાં આવ્યા છે જેથી કરીને આ બાબતોમાં ચર્ચા થઈ શકે ચોક્કસથી ખાસ કરીને જો વાત કરીએ તો આવતીકાલે જે બેઠક યોજાશે બેઠકમાં મંદિરના મુખ્ય ટ્રસ્ટી હશે મંદિરના મુખ્ય જે પૂજારી છે દિલીપદાસજી મહારાજ તેઓ પણ જોડાશે સાથોસાથ ખાસ કરીને મહત્વના જે અધિકારીઓ છે કારણ કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં જો રથયાત્રા નગરચર્યા નીકળતી હોય ત્યારે ત્યાં તે કન્ટેનમેન્ટ ઝોન પણ એવા વિસ્તારો છે કે જ્યાં રથયાત્રા જતી હતી ત્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં રથયાત્રા જશે કે કેમ કારણ કે અમદાવાદમાં જે રથયાત્રાનો જે રૂટ છે 22 કિલોમીટરનો તેમાં અનેક કન્ટેનમેન્ટ ઝોન પણ આવેલા છે ત્યારે કયા પ્રકારની તકેદારી રાખવી કયા પ્રકારે રથયાત્રાને જે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવી અને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં રથયાત્રા નીકળે ત્યારે કયા પ્રકારનો પોલીસ બંદોબસ્ત રાખવો લોકો રથયાત્રામાં ન જોડાય તેના માટે શું કરવું અનેક બાબતોએ ચર્ચા કરવામાં આવશે અનેક બાબતો ઉપર ચર્ચા વિમર્શ કર્યા બાદ આવતીકાલે મહત્વના નિર્ણયો મંદિરના
ट्रस्ट द्वारा लेवाशे। जी आभार भावेश समग्र माहिती बदल। तो खास करीने टूक ज समय में थोड़ाक ज दिवसों में ज्यारे हवे रथयात्रा योजावानी छे भगवान जगन्नाथ तेमना भाई बलदेव अने बहन सुभद्रा साथे नगर यात्राए निकले छे, परंतु आ वर्षे आ रथयात्रा में थोड़ा फेरफारों थई शके छे। कोरोना ने लईने आ फेरफारों में शुं फेरफार थशे तेने लईने आवतीकाले महत्वनी बैठक योजाशे।